બે ટપકાનો મતલબ ઉપર બે ટપકા કર્યાનો મતલબ શું થયો? બે વાર વિકલન. ખ્યાલ આવ્યો? ઓકે ચલો, હવે આઈ થિંક પેલું 10 મિનિટનું આઈ ગયું છે, એટલે હું અત્યારે તમને ફરી પાછા આપણે એડ થઈએ, ફરી લિંક મોકલું છું. ચલો ફરી વાર. ચલો હવે બધા ઝેડ થઈને ફરી પાછા નીકળી કેમ જાય? શિવમ હમણાં દેખાવ ને ફરી પાછો કેપ થઈ જાય છે, એવું કેવું? ચલો આગળ જઈએ. હવે બીક તો નથી લાગતી ને વિકલન થી? હવે વિકલન કરવાની મજા આવે છે ને? હલો, ડર લાગે છે? ઓકે ચલો. ચલો હવે અહીંયા આગળ દાખલો આપણે એનો પણ જોઈએ. બીજું વસ્તુ એ પણ અહીં એક ચેન રૂલ આવે છે, બરાબર? ચેન રૂલ પણ સમજાવી દો. દાખલા તરીકે તમને એવું કીધું છે કે ડીવાય બાય ડીએક્સ, બરાબર? ડીવાય બાય ડીએક્સ જે છે હું એને બીજી રીતે રજૂ કરી શકું છું. દાખલા તરીકે અહીં આગળ લખ્યું છે ડીવાય અપોન હું અહીં ડીટી કરું અને ડીટી વડે ગુણું, ડીટી વડે ભાગું અને અહીં આગળ ડીએક્સ લખું, તો શું ફરક પડે? કોઈ ફરક પડે ખરો? અહીં ડીટી વડે ગુણ્યા છે ને ડીટી વડે ભાગ્યા છે, તો આ પણ એક ચેન રૂલ છે. તો જ્યારે કોઈ વાર જરૂરિયાત હોય તો તમે આ એક રૂલ બનાવી શકો છો, બરાબર? પછી એક બીજો રૂલ આવો છે કે વાય બરાબર યુ અપોન વી, વી અપોન યુ, અથવા તો યુ અપોન વી તમને આપેલું છે, યુ લીધો છે ઉપર. ચલો તો યુ અપોન વી આવી રીતે તમને આપ્યું છે અને આનું તમને એક્સની સાપેક્ષે વિકલન, સાપેક્ષે. આ જસ્ટ નિયમ છે એટલે ધ્યાન રાખજો, ખાલી આ નિયમ તમને યાદ હોવો જોઈએ. આ બુક ની અંદર જ આપેલો છે. તો ડી બાય ડીએક્સ એનો ઓપરેટર બનશે ડી બાય ડીએક્સ, વાય પર આપણે એપ્લાય કરવાનો તો ડી બાય ડીએક્સ, અને અહીંયા આગળ થયું યુ અપોન વી. આ બે રાશિઓનો ગુણોત્તર છે, તો આનું વિકલન આપણે કરવું છે. તો પહેલામાં પહેલું શું કરવાનું? વી, વી ને તમે અચળ રાખો, વી ને અચળ રાખો અને પછી આનું વિકલન કરો, ડી યુ બાય ડીએક્સ કરો, પછી માઇનસ લો. આ વી તમે અચળ રાખ્યો તો હવે તમે યુ અચળ રાખો અને પછી લખશો ડીવી અપોન ડીએક્સ, અને છેદની અંદર જે છેદ હોય એનો વર્ગ કરો. આ રીતેનું વિકલન આવે, ભાગાકારનો નિયમ છે. આ જે છે એ ભાગાકારનો નિયમ છે, ભાગાકાર. તમે મેથ્સમાં જ્યારે આ બધું ભણશો ત્યારે આગળ આવશે, પણ બાયોલોજી વાળા ખાલી અત્યારે એટલું યાદ રાખો કે આપણે આ ભાગાકારનો નિયમ આવે છે. ખ્યાલ આવ્યો? હલો, હા એડ કરી દીધો કે? હા કરું કરું એડ, હા ફરી સમજાવું. ચલો ફરી વાર જુઓ. ચલો અહીંયા આગળ આપણી જોડે હવે બે રાશિ આપેલી છે, દાખલા તરીકે યુ અને વી બે રાશિ આપેલી છે. હવે રાશિ એટલે તો ખબર પડી ગઈ ને, દાખલા તરીકે વેગ છે, પ્રવેગ છે, દળ છે, કદ છે, આ બધી રાશિઓ છે. તો આ બધી રાશિઓને શું હોય?
કોઈ જગ્યાએ ગુણાકાર બી થતો હોય, કોઈ જગ્યાએ ભાગાકાર બી થતો હોય. દાખલા તરીકે હું તમને કહું કે દબાણ, દબાણ નામની એક રાશિ છે જેને પ્રેશર વડે પી વડે દર્શાવી છે, પ્રેશર. બરાબર, તો દબાણ એટલે શું? તો એકમ ક્ષેત્રફળ દીઠ લાગતા લંબળને, લાગતા લંબળને દબાણ કહે છે. તો અહીંયા આગળ એનું સૂત્ર જો લખવા જઈએ તો અહીંયા આગળ એફ અપોન એ, તો આ બે રાશિ વચ્ચે કેવો સંબંધ થયો? ગુણોત્તરનો સંબંધ થયો. તો દબાણ એ બળ અને ક્ષેત્રફળનો ગુણોત્તર છે. તો ફિઝિક્સમાં અમુક જગ્યાએ એવું આવે કે જગ્યાએ બે રાશિનો ગુણોત્તર આવતો હોય. બરાબર, ક્લિયર? ચલો, કોઈક વાર એવું પણ આવે કે બે રાશિનો ગુણાકાર આવે. દાખલા તરીકે વેગમાન, વેગમાન નામની એક રાશિ છે જેને સ્મોલ પી વડે દર્શાવી, સદિશ છે આ, અદિશ છે, ધ્યાન રાખજો. ઇઝ ઇક્વલ ટુ લખીએ છીએ આપણે એમ ઇન્ટુ વી. તો એમ અને વી નો અહીં ગુણાકાર આવ્યો. તો અમુક રાશિ છે એનો ગુણાકાર બી થાય છે, અમુક રાશિનો વર્ગ કરીને ગુણાકાર થાય. દાખલા તરીકે વન હાફ એમ બી સ્ક્વેર, વન હાફ એમ બી સ્ક્વેર. તો આ વન હાફ તો અચળ સંખ્યા છે, એમ અને વી, તો વી નો વર્ગ કર્યો અને દળ જોડે ગુણાકાર કર્યો, તો આ એક રાશિ થઈ. તો આ બધી રાશિઓ અહીંયા તમે જોઈ શકો છો કે એ રાશિઓની અંદર ગુણાકાર, ભાગાકાર, વર્ગ કરીને ગુણાકાર, અથવા તો બાદબાકીનો એવો કોઈક રિલેશન હોય છે એમની વચ્ચે. બરાબર, એ સંબંધ હોય છે, તો એને અનુરૂપ અહીંયા તમને વિકલન આપેલું હોય. તો એવા સંજોગોની અંદર આપણે